थापड़े, अलंकार अंग्रेजी स्टेप सेकंडनी चोपड़ी में आप आग जोशू। तेमा पेज नंबर 12 पर आपड़े इमा आपड़े आगर आपड़े ए अने बी सीखा। हवे आपड़े सी सीखवानू छे बराबर, तो सी मां हवे आपड़े बाजू जशू। बाजू मां आपड़े केनू चित्र आपेलू छे तो के पांचरू, एने इंग्लिश मां शुं कहेवाय? केज कहेवाय। तो केज नो स्पेलिंग आपड़े ऊपर आपेलो छे, तो के सी ए जी ई केज एटले पांजरू बराबर। हवे बाजू जशू, बाजू में केनू चित्र आपेलू छे? केपनू। हाँ, केप ने गुजराती में शू कहेवाय? तो के टोपी। हाँ, तो केपनो स्पेलिंग शू थाय? तो के सी ए पी केप एटले टोपी। हाँ, हवे आपणे आ रीते आपणे सी आपेलो छे एने आपणे नीचे आपणे टपका द्वारा दरेकमां सी आपेल घूटवानुं છે। તો પેન્સિલની મદદથી આપણે સી આપણે ઘૂંટતું જવાનું છે આ રીતે બરાબર। એને આપણે ધીમે ધીમે આપણે બોલતું જવાનું, સી એટલે કેજ, કેજ એટલે પાંજરું, પછી શું થાય? સી એટલે કેપ, કેપ એટલે ટોપી। આ રીતે દરેક ખાનામાં આપણે ટપકા દ્વારા સી આપેલા છે એને આપણે ઘૂંટવાના છે। હવે આપણે ઉપરની લાઈન ઘૂંટી, હવે આપણે નીચે જશું, નીચે પણ શું આપેલું છે? ટપકા દ્વારા આપણે સી આપેલો છે એને પણ આપણે ઘૂંટવાનું છે। આ રીતે આપણે દરેક ખાનામાં આ રીતે ઘૂંટવાનું છે સી। સી એટલે કેજ, કેજ એટલે પાંજરું, પછી કેજનો સ્પેલિંગ શું થાય? તો કે સી એ જી ઈ કેજ એટલે પાંજરું બરાબર। આ રીતે આપણે દરેક ખાનામાં સી ઘૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે। સી એટલે કે ફ, કે એટલે ટોપી બરાબર। હવે આપણે બે ખાનામાં લખ્યું છે, હવે નીચે આપણે ટપકા દ્વારા પાછું આપણે સી આપેલા છે તો આપણે એને ઘૂંટવાનું છે। તો પેન્સિલની મદદથી આપણે સરસ મજાનું આ રીતે સી ઘૂંટવાનું છે। સી એટલે કેજ, કેજ એટલે પાંજરું, પછી સી એટલે કેપ, કેપ એટલે ટોપી। આ રીતે આપણે દરેક ખાનામાં પેન્સિલની મદદથી સરસ મજાના સી ઘૂંટતું જવાનું છે બરાબર। હવે આપણે નીચે જોશું, નીચે આપણે દરેક ખાનામાં કંઈ આપ્યું નથી તો આપણે શું કરવાનું છે? પેન્સિલની મદદથી આપણે ઉપર આ રીતે આપણે સી લખ્યું એવી જ રીતે આપણી નીચે આપણે સી આપેલો છે બરાબર, એ રીતે આપણે લખવાનું છે। તો આવી રીતે આપણે ધીમે ધીમે ખાનામાં સી આ રીતે કરતું જવાનું છે। આ રીતે જો સરસ મજાનું શું બન્યું? સી બન્યું બરાબર। આ રીતે આપણે સી લખતું જવાનું છે। સી એટલે શું થાય? કેપ, કેપને શું કહેવાય ગુજરાતીમાં? તો કે ટોપી। પછી આપણે કે આપેલું છે ચિત્ર? તો કે કેજ આપ્યું છે, કેજને ગુજરાતીમાં શું કહેવાય? તો કે પાંજરું। આ રીતે આપણે દરેક ખાનામાં સી આપણે પેન્સિલની મદદથી લખતું જવાનું છે બરાબર। હવે આપણે નીચે જોશું, નીચે પણ આપણે કંઈ આપ્યું નથી તો આપણે નીચે પણ સરસ મજાનું સી આપણે લખવાનો છે। આ રીતે આપણે દરેક ખાનામાં પેન્સિલની મદદથી આપણે આ રીતે સી
લખવાનું છે. બરોબર, હવે આપણે નીચે ખાના ખાલી આપેલા છે બરોબર, એને આપણે દરેક ખાના ખાલી છે એમાં પણ આપણે સી પેન્સિલની મદદથી આપણે બોલતું જવાનું છે અને સી આપણે દરેક ખાનામાં જાતે લખવાનું છે. બરોબર, આપણે જે ઉપર લખ્યું એવી જ રીતે આપણે નીચે સી લખવાનું છે. હવે આપણે પેજ નંબર 13 ઉપર આગળ જોશું. તેમાં આગળ આપણે સી શીખ્યા, હવે આપણે ડી શીખવાનો છે. બરોબર, તો ડીમાં આપણે કેનું ચિત્ર આપેલું છે, તો કે ડોગનું. એટલે ડોગને ગુજરાતીમાં શું કહેવાય, તો કે કૂતરો. બરોબર, તો ડોગનો સ્પેલિંગ શું થાય, તો કે ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. બરોબર, બાજુમાં જોશું, બાજુમાં આપણે શું આપેલું છે ચિત્ર, તો કે ડોલનું ચિત્ર આપેલું છે. ડોલ એટલે ગુજરાતીમાં શું કહેવાય, ઢીંગલી. ડોગ એટલે ઢીંગલી. હા, તો ડોગનો સ્પેલિંગ શું થાય ડોલનો, તો કે ડી ઓ ડબલ એ, ડોલ એટલે ઢીંગલી. બરોબર, હવે આપણે નીચે આપણે ટપકા દ્વારા ડી આપેલા છે એને આપણે ઘૂંટવાના છે. તો આપણે આ રીતે આપણે સરસ મજાનું પેન્સિલ વડે ડી આપણે ઘૂંટતું જવાનું છે. બરોબર, ડી એટલે ડોગ, ડોગ એટલે કૂતરો. પછી ડીનું શું થાય, તો કે ડી એટલે ડોલ. ડોલને શું કહેવાય ગુજરાતીમાં, તો કે ઢીંગલી. બરોબર, આ રીતે આપણે દરેક ખાનામાં ડી ઘૂંટ્યો. બરોબર, હવે આપણે નીચે જોશું. નીચે આપણે શું આપેલું છે, ટપકા દ્વારા ડી આપેલો છે, હવે એને પણ આપણે ઘૂંટવાનું છે. આ રીતે આપણે ડી આપણે ઘૂંટશું. ડી એટલે ડોગ, ડોગ એટલે કૂતરો. પછી શું થાય ડીનું, ડી એટલે ડોલ, ડોલ એટલે ઢીંગલી. આ રીતે આપણે દરેક ખાનામાં ડીને ઘૂંટવાનો છે. બરાબર, હવે આપણે નીચે જઈશું. નીચે પણ આપણે પેન્સિલની મદદથી શું આપેલા છે, ડી આપેલા છે. બરાબર, તો ડીને આપણે ઘૂંટવાના છે. ટપકાને આપણે ડીને આપણે સરસ મજાનું ઘૂંટીશું. આ રીતે આપણે દરેકમાં ડીને આપણે ડીને ઘૂંટવાનું છે. આ રીતે આપણે દરેકમાં બોલતું જવાનું, ડી એટલે ડોગ, ડોગ એટલે કૂતરો. પછી શું થાય ડીનું, તો કે ડી એટલે ડોલ, ડોલ એટલે ઢીંગલી. હા, હવે આપણે નીચે જોશું. નીચે આપણે કંઈ આપ્યું નથી, તો આપણે ટપકાને આપણે ઘૂંટવાનું નથી, પણ આપણે આગળ આપણે ડી આપેલો છે એ રીતે આપણે દરેક ખાનામાં ડી આપણે પેન્સિલની મદદથી સરસ મજાનો લખવાનો છે. આ રીતે આપણે દરેકમાં ડી લખતું જવાનું છે. આ રીતે
આ રીતે આપણે દરેક ખાનામાં ડી લખવાનો રહેશે. બરોબર, હવે આપણે નીચે જોશું. નીચે પણ આપણે લાઈન ખાલી છે, બરોબર, તો એમાં પણ આપણે શું કરીશું, ડી લખીશું. બોલવાનું છે ડી એટલે શું થાય, તો કે ડોગ. ડોગને ગુજરાતીમાં શું કહેવાય, કૂતરો. બરાબર, પછી ડોગનો સ્પેલિંગ શું થાય, તો કે ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. આ રીતે આપણે દરેકમાં સરસ મજાનું ધીમે ધીમે ડી લખતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં ડી લખીશું. ડી એટલે ડોલ, ડોલ એટલે ઢીંગલી. બરાબર, હવે આપણે નીચેના દરેક ખાના ખાલી આપેલા છે, બરાબર, તો છેડ સુધી લાઈનમાં આપણે પેન્સિલની મદદથી ડી લખવાના છે. શું લખવાનું છે, ડી લખવાના છે. જે રીતે આપણે ઉપર લખ્યું એવી જ રીતે નીચે આપણે ખાનામાં પૂરા કરવાના છે. શું લખવાનું છે, ડી લખવાનું રહેશે.